ભક્તો એકે જ આજે સંકલ્પ કરી લેજો, આજે અમારે એવું નક્કી કરવું છે દર વર્ષે એક સત્સંગી એક જુવક મંડળમાં અમને સામેલ કરવો છે. જુવક અને જુવતી મંડળ બંને એવો સંકલ્પ કરજો. નરનાર દેવ આગળ મહારાજ આજે તમને રાજી કરવા માટે બીજું ભલે હું કાંઈ કરું કે ન કરું, પણ આ જુવક મંડળમાં હું એક દરરોજ દર વર્ષે એક આ જુવક મંડળમાં સામેલ કરીને તમારો નિષ્ઠાવાન ભક્ત બનાવીશ. એક એક જુવક અને યુવતી મંડળ આથી પડ લેજો. નરના દેવ આગળ પ્રાર્થના કરજો, મહારાજ બીજું અમે કાંઈ કરી શકીએ કે ન કરી શકીએ, પણ એક સંતની કૃપાથી અમે આટલા ઉજળા થયા છીએ, આટલા અમે સુખી થયા છીએ બધી રીતે, તો અન્ય ભક્તોને પણ મહારાજ અમને સુખી કરવા છે. તમને એવું બળ અને શક્તિ આપજો કે દર વર્ષે એક યુવક અને યુવતી મંડળ મહારાજ અમે આ યુવક મંડળમાં અને યુવતી મંડળમાં અમે સામેલ કરશું, એટલું કઈ ભગવાન પાસે રાજીપો માગજો. ભગવાન ભક્તો તમે જેવો સત્સંગ ભક્તો કરી રહ્યા છો, જે સંતે વચન આપ્યું છે એ સદાય માટે સંતનું વચન રાખજો. હમણાં પણ તમને જે જે સંતો માર્ગ ચીંધે છે એ માર્ગ પ્રમાણે તમે ચાલજો, કારણ કે સંત ચીંધેલો માર્ગ ક્યારેય દુઃખનો હોતો નથી. એ માર્ગ ગમે તેવા દુઃખ આવતા હોય છતાં દુઃખને દૂર કરી અને સુખરૂપ એ માર્ગ હોય છે. એટલે આજ પછી પણ કોઈ સંત તમને માર્ગ ચીંધે છે એ માર્ગે ચાલજો, એને અનુસરજો અને મહારાજનું ભજન કરશો ને ભક્તો, તો થોડી ભક્તિ હશે તો ભગવાન જાજી ભક્તિ આપણી માનશે. અને એક તાંતરડે ગુથાયેલો આ સત્સંગ છે ભક્તો, એક નરના દેવની છાયામાં તમે ને અમે રહ્યા છીએ. જ્યાં સુધી આપણે સંગઠતા છે, એકતા છે, ત્યાં સુધી જે ધારીએ ને ભક્તો આપણે કરી શકીએ છીએ. તમે બધા નરના દેવની છત્રછાયામાં રહ્યા છો, તમને વિશ્વાસ છે કે અમે નરના દેવની આશ્રમમાં રહ્યા છીએ અને કૃપાથી સુખી થયા છીએ. પ્રતાપી દેવ છે, આજે પ્રત્યક્ષ દેવ છે. તમે જે જે આજે સંકલ્પ કરો છો એ આજે નરનારાયણ દેવ તમારા સંકલ્પ પૂર્ણ કરે છે. આજની તારીખ સુધી એવા ભગવાન આપણે મળ્યા છે, એના પ્રતાપથી આપણે સુખી છીએ અને આપણો પરિવાર સદા સુખી રહે. અને જેવા તમે નિષ્ઠાવાન છો ભક્તો, નિષ્ઠા એક રાખશો